नमस्कार, जिल्हा शिक्षण तालीम भवन सुरत आयोजित एज्युकेशनल इनोवेशनल फेस्टिवल 2022-23 માં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ શંકર જયેશ વાઘ છે. હું મહારાણી તારાભાઈ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 175માં શિક્ષક તરીકે નોકરી કરું છું. મારા ઇનોવેશનનો શિક્ષક છે કાવ્ય શિક્ષણમાં સંગીતનો અભિગમ. આપ સૌને ખબર જ છે કે જ્યારે પણ કવિતા શિક્ષણ કે કાવ્ય શિક્ષણ આપણે કરવાનું હોય છે તો એમાં ઘણી બધી સમસ્યાઓનો આપણે સામના કરવાનો પડે છે. જેમ કે કાવ્ય શિક્ષણમાં ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે જેનો આપણે સામનો કરવો પડે છે. જેમ કે કવિતાને લયબદ્ધ કરવું, ગાયન સાથે એને સંગીત સાથે ગાવું, તે જ પ્રમાણે કવિતાને યાદ કરવી, આ પ્રકારની સમસ્યાઓ આવતી છે. જ્યારે પણ હું વર્ગખંડમાં કાવ્ય શિક્ષણ માટે જતો હતો તો વિદ્યાર્થીનીઓ કેટલીક સમસ્યાઓ આવતી હતી. જેમ કે કવિતા કેવી રીતે યાદ કરવાની, કવિતાનું ગાયન કેવી રીતે કરવાનું, અને ઘણીવાર તો કવિતા શીખવા માટે પણ એમને આળસ આવતો હતો. ત્યારે મેં વિચાર કર્યો કે આ સમસ્યાનું આપણે એક નવતર પ્રયોગ દ્વારા નિરાકરણ લાવીએ. મેં એક નવીન યુક્તિ વિકસાવી. મેં સંગીતના સાધનોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જેમ કે મેં જાતે હાર્મોનિયમ બગાડું છું. મેં કવિતાને હાર્મોનિયમ બગાડીને ગાઈને બતાવતો હતો. એના પછી વિદ્યાર્થિનીઓ મારા પાછળ ગાતી હતી. સાથે સાથે કેટલીક વિદ્યાર્થીનીઓ ડ્રમ, ખંજરી, મંજીરા જેવા સાધનો વગાડતા હતા. દર વખતે હું આમ કરતો હતો અને પછી કવિતાની સમજ આપતો હતો. અને એના પછી મેં મૂલ્યાંકન ફોર્મ ભરતો હતો. એના દ્વારા મને ખબર પડતી હતી કે જે ઇનોવેશન આપણે કરી રહ્યા છીએ એનામાં વિદ્યાર્થીઓમાં કેટલું પરિવર્તન આવ્યું. આનું પરિણામ એ આવ્યું કે જ્યારે પણ હું વર્ગખંડમાં શીખવા માટે જાઉં તો વિદ્યાર્થીઓમાં સ્પર્ધા જાગવા લાગી, ઉત્સાહ જાગવા લાગ્યો કે સર આજે કવિતા બનાવો, સર આજે હું ડ્રમ વગાડીશ, સર આજે હું ખંજરી વગાડીશ. આ પ્રમાણે આ ઇનોવેશનમાં મને સફળતા મળવા લાગી અને ઇનોવેશનનો વિકાસ થતો જ ગયો. આ ઇનોવેશન મેં 2-3 વર્ષથી કરી રહ્યો છું. મેં જોઉં છું કે વિદ્યાર્થિનીઓ બહુ જ ઉત્સાહભેર ઇનોવેશનમાં ભાગ લે છે. ધીમે ધીમે વિદ્યાર્થિનીઓમાં ઉત્સાહ વધવા લાગ્યો કે સર આજે હું સંગીતના સાધન વગાડીશ, સર આજે હું મંજીરા વગાડીશ. આ પ્રમાણે જ્યારે પણ મેં કવિતા શીખવાડતો હતો તો સાથે સાથે વિદ્યાર્થિનીઓમાં ડ્રમ વગાડવાનું કૌશલ્ય વિકસિત થવા લાગ્યું, મંજીરવા વગાડવાનું કૌશલ્ય વિકસિત થવા લાગ્યું. એમ વિદ્યાર્થિનીઓમાં કાવ્ય શિક્ષણની સાથે સંગીતનો પણ વિકાસ થવા લાગ્યો. એમ પ્રમાણે એમને કલાનું શિક્ષણ પણ મળવા લાગ્યું. સાથે સાથે એમને મૂલ્ય શિક્ષણ પણ મળતું હતું અને ટીમમાં કેવી રીતે કામ કરવું એનું શિક્ષણ પણ એમને મળતું હતું. આ પ્રમાણે આ ઇનોવેશન મારી સ્કૂલમાં ખૂબ જ સફળ રહ્યું છે. સાથે જે મૂલ્યાંકન ફોર્મ હતું મેં એ પ્રમાણે બનાવેલો હતો કે એમાં વિભિન્ન પ્રકારના મેં પ્રશ્નો મૂકેલા હતા. જેમ કે જ્યારે તમે કવિતાનું ગાયન સાથે શિક્ષણ કરો છો તો તમને શું અનુભવ થાય છે, જ્યારે તમે સંગીતના સાધનો વગાડો છો તો તમારામાં શું પરિવર્તન આવે છે, જ્યારે તમે કવિતાનું પાઠાંતર કરો છો અને એનું ગાયન કરો છો તો પાઠાંતર કરવામાં તમને કેટલો સમય લાગે છે. આ પ્રકારના વિભિન્ન પ્રકારના પ્રશ્નો પૂછીને આ ઇનોવેશન કેટલું સફળ થયું એનો અંદાજ મને આવતો હતો. 60-70% છોકરીઓમાં સંગીતના સાધનો વગાડવાનું કૌશલ્ય વિકસિત થયું. 70-80% વિદ્યાર્થીઓને કવિતા યાદ કરવાનું સરળ થઈ ગયું. આ પ્રમાણે ટકાવારી મુજબ 70-80% આ ઇનોવેશન સફળ થયેલું છે અને હજુ પણ અમારી સ્કૂલમાં આ ઇનોવેશન ચાલુ છે. હું આશા રાખું છું કે આ ઇનોવેશન દરેક સ્કૂલમાં સફળ થશે. જ્યાં સંગીતના સાધનો શિક્ષકોને વગાડતા આવડતા નથી એ વિડીયો રેકોર્ડિંગ કે ઓડિયો રેકોર્ડિંગના માધ્યમથી કવિતા શીખવીને આ ઇનોવેશન કરી શકે છે. આ પ્રકારે આ ઇનોવેશન દરેક સ્કૂલમાં લાગુ કરી શકાય છે અને વિદ્યાર્થીઓમાં સંગીતના સાધનો વગાડવાનું કૌશલ્ય વિકસિત થાય છે, કવિતા યાદ સહજતાથી થાય છે અને કાવ્ય શિક્ષણ શીખવાડવાનું સરળ બને છે. આ પ્રકારે કાવ્ય શિક્ષણમાં સંગીતનો અભિગમ આ ઇનોવેશન ખૂબ જ સફળ છે અને હું આશા રાખું છું કે દરેક સ્કૂલમાં આને સરળતાથી લાગુ કરી શકાય છે. ધન્યવાદ.